જાણીતા અભિનેતા એવા ફિરોજ ભાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ફિરોજ ઈરાનીને એકવાર જોરદાર તાળીઓ સાથે ડાયલોગ સાંભળી અને એમને પણ આ તકે મોગલમાની સેવા કરવાની તક આપીએ. શ્રી ફિરોજભાઈ ઈરાની, આપણે એકવાર જોરદાર તાળી પાડો તો કલાકારને મજા આવી જાય. ફિરોજભાઈ ઈરાની, વાહ ભાઈ વાહ. ભગોડાની પ્રજાને, તમને સૌને ફિરોજ ઈરાનીના પ્રણામ. રામ રામ સલામ. રાવણના મોડે રામનું નામ સાંભળીને નવાઈ લાગીને હે, પણ એ રાવણ હતા જે શિવજીના પૂજારી હતા અને આ રાવણ રામજી અને માતાજીનો પૂજારી છે. ફેર એટલો જ છે. કલાકાર છું એટલે ડાયલોગોની ફરમાઈશ થઈ. આ બધા પણ કલાકાર છે અને મારાથી ઊંચા કલાકાર છે, કારણ કે આખી રાત તમને સાંકળીને આમ સાથે બેસાડીને રાખે છે. એટલે મને મજા એ આવે છે કે તમારા બધાના પ્રેમને કારણે 542 પિક્ચર પૂરી કરી. આભાર. અને અત્યારે પણ મારી 3 પિક્ચરોનું શૂટિંગ ચાલુ છે જે ટૂંક સમયમાં રિલીઝ થશે. મને મજા એ આવે છે કે ગુજરાતની જનતા મને આટલો પ્રેમ આપે છે. અરે તમે છો તો અમે છીએ, નહીં તો અમને કોણ પૂછે. મારે જ્યારે પણ હું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવું એટલે સૌ પ્રથમ મને કે માણકો આવ્યો, કે માણકાનો ઘા તો પાણકા જેવો. હા, તો શરૂઆત એ જ ડાયલોગ થી કરું જે ફિલ્મ આજથી 34 વર્ષ પહેલા આવી હતી. ફિલ્મનું નામ હતું મેરુ માલણ. આ ખરાબ માણસ હિરોઈનની પાછળ પડી ગયો. મેરુ માલણને મળવા જાય છે ત્યારે એનો માર્ગ રોકીને હું એને કહું છું, મેરુ માલણને મળવું મેળી દે અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે, અને જો નહીં જાય તો, અરે જો ભટનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાણકા જેવો. અરે એક પડ્યો તો પાણીની માંગ્યા. આ ત્યારથી માણકાનું નામ પડી ગયું. દરેક ફિલ્મમાં બધા એમ જ કહે કે હવે આ ફિલ્મમાં નવું કંઈક બોલો, એક ટેગ લાઈન તમારી નવી આવી જોઈએ. તે ઘણી ફિલ્મો કરી, એમાંથી એક બીજી હતી જે હજી સુધી લોકો મને કહે છે. એ ફિલ્મનું નામ હતું ઢોલી. એનો ગામ લોકો વચ્ચેનો એક સીન સંભળાવું છું. જોઈ લીધું ને ગામ લોકો? અરે હું તો તમને પહેલાથી જ કહેતો હતો કે આ તો છપ્પર પગી છે, છપ્પર પગી. અરે આના પગલે જ ગામમાં દુકાળ પડ્યો છે, ધક્કો મારીને કાઢી મૂકો ને બા. એ માનવું હોય તો માનજો, બાકી આ ગુલાબની વાત તો ગુલાબ જેવી. આ પછી તો બહુ ફિલ્મો કરી. બાપુ બગડે તો ગામ ફફડે, કે સાવજ બગડે તો જંગલ થથરે, પણ આ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. હો
અરે શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું. આવી બધી ઘણી ટેગલાઈન ઘણી કરી છે. ઉપેન્દ્રભાઈની સાથે શરૂ થયો અને વિક્રમ સાથે પણ ચાલી રહ્યો છું. એ બધો તમારો પ્રેમ છે, આ તમારા લોકોની દયા છે મિત્રો. અને સૌથી મોટી દયા મારી માન, આ માન. હમણાં વિક્રમની એક ફિલ્મનો તમને છેલ્લો ડાયલોગ સંભળાવું. મારી જ સાથે એની પહેલી ફિલ્મ હતી, એક વાર પિયુને મળવા આવજે, એનો ડાયલોગ છે. કે જ્યારે પેલી કડવી ફોય એને ખબર પડી જાય છે મારા સાચા રૂપની, ત્યારે એ મને કહે છે કે રૂપસી, હવે મારી ભત્રીજી સાથે તારા ભાઈના લગ્ન કોઈ કાળે નહીં કરાવું. ત્યારે હું એને કહું છું, અરે કડવી કડવી, આ તો મેં ધાર્યું તું એના કરતા પણ તું વધારે મૂરખ નીકળી. તને શું એમ લાગે છે કે આ બધું જાણ્યા પછી હું તને અહીંથી જીવતી જવા દઈશ? અરે આ રૂપસીના રૂપને તો જણનારી નથી ઓળખી શકી, તો તું ક્યાંથી ઓળખવાની? પછી ઘણી ફિલ્મો આવી. આ તમારા બધામાંથી જો મારા રોલ ઉપાડું છું, તમારા બધામાં તો આજે આ કલાકારોને પણ સમય જોઈએ છે અને મારે પણ મુંબઈ જવાનું છે. માના દર્શન કર્યા, તમને લોકોને મળ્યો એટલે ખૂબ ખૂબ આભાર. આવજો, જય માતાજી. ફિરોજભાઈને એકવાર જોરદાર તાળીઓથી આપણે સોબત આવી લઈએ. જન્મથી પક્ષપાતી બની અને શરણ જનની તણુંગ એક લીધું, તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, વળી પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. પછી બાપુએ એમ કીધું કે આ સમાજ પ્રત્યે મને પક્ષપાત છે. ઈ સમાજના કવિઓ માતાજીની જેને જેને વંદનાઓ કરી છે, એ વાણીના વાહક વાણીના ઉપાસકોના અહીંયા વંદના થાય છે. એટલે સૌ પ્રથમ તો અમારા સમાજને હું એટલું કહું કે એકવાર આમાં 18 વરણ આવ્યો છે, પણ તમારી તો 3 ઘણી તાળી જે સમાજની હોવી જોઈએ કે ત્યાં 5મો એવોર્ડ છે એમાં ચારણની જ વંદના થાય છે, ચારણ સુરની જ મંગળ સુરની વંદના થાય છે. એટલે ભગોડા ગામ આઈનું આ ટ્રસ્ટી અમારા માયાભાઈથી માંડીને બીજા માયાભાઈ અમારે કામળિયા રામભાઈ ને આખું ટ્રસ્ટ અને આ કામળિયાનું આ ગામ 8-8 ઘર અને મા મોગલના ફળાને વંદન અમે કરીએ છીએ. ચારણોની હજી આ સમાજમાં એટલી એક વંદના થાય, એટલી એમની ઇજ્જત થાય, એટલા માટે જ ભગત બાપુએ લખ્યું છે કે જન્મથી પક્ષપાતી બની અને શરણ જનની તણુંગ એક લીધું, અને તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, ઓલી પ્રથમથી સતકાવ્યના તે દૂધ પાયા. તો ખોળ લે ખેલીવા બાલને માવડી, હવે આજ તરસોડીમાં જોગ માયા. અરે જીણ પેટ ધારી દીપિકાયા જોગ માયા, જન્મતી અને દમતી સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી. ઈ ખમકાર કરતી ખોડલીના હજી બાપા પથ્થર ગુણ પણ ગાતા રહ્યા, નણ મોલ વાઘા અમ તણાંગે દિવસ ક્યાં જાતા રહ્યા. અને ઇતિહાસ આગળ કહું તો ઉજળાઈ વાળી સતુ માપલ બુટ બલ્લણ બહુસરા, મારા મુરબી ભીખુદાનભાઈ કીર્તિભાઈ બેઠા એટલે કહું કે સાહેબ 15 કિલોમીટર હાલો, ટૂંકમાં હાથ હાથ ગાવ હાલો. અને હાથ હાથ ગાવે એક નેહુડો આવે ને એ નેહડામાં એક નહીં પણ ક્યાંક 3, ક્યાંક 7, ક્યાંક 9 જોગમાં એવું ચારણની જેના ત્રિશુળ હજી પૂજાય છે. એ સમય હતો એટલે ભગત બાપુ લખે છે કે ઉજળાઈ વાળી સતુ માપલ બુટ બલ્લણ બહુસરા, સો રાડકુલમાં દેવ સાપલ. સાહેબ કાન હાવજ કર ધર્યો, સુણી સાદ ગાવડ માત નો રવિ રાજ પણ થંભી ગયો, અણ મોલ ભાગા અમ ધડા માગ ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. અને જેથી મોણિયા વાળી માત નાગલ રાહને સમજાવ્યો, નહીં માનતા જૂના તણો જટ પાટલી પલટાવ્યો, કલમાં તળા જે આય કાગલ રાજ વાંજા રોળ યો ગણ બોલ હા હા હમ તળા માગ ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. અને જગદંબ ચારણ જીવની પર જાર મન સુબો થયો, તેથી થઈ સિંહણ
અને ઓલા બાકર શેખ ને હરધાર માં શીર્યો હતો, વળી ઊંધો પસાડી પીર થાપ્યો, અકળ પરસોંગ આપ્યો, ગણ બોલ હા હા ગમતડા, એ દિવસ ક્યાં જાતા રહ્યા. અને હજી આગળ વાત કરું તો તે સમાજ જેની વંદના કરે, જે રાજપૂત સમાજ ને આહીર સમાજ એના ઋણ માંથી મુક્ત ન થાય એવી ભગવતી વરૂડી, 9 લાખ દળ લઈ છોડો, 9 ઘણ પ્રબળ ચારણ પસુયા વરમંડ ગોધર ધાર વરૂડી, તેથી હાથ સાયર સોસિયા ઈ જળ માજ કળમાં પાડ કેડા, બોલો લોડ દોળ પણ સાહેબ તેથી સમજી ગયો, ગણ બોલ હા હા હમ તડા, એ દિવસ ક્યાં જાતા રહ્યા ઈ વંદનાથી. ક્યારેક અમને અહીંથી બે શબ્દો હું બોલ્યો, મને સંકલન વાપ્યું છે એટલે બબે શબ્દો બોલીને દરેકને અહીંથી રજૂ કરું, પણ સૌ પ્રથમ આખું ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવા એક અલખના આરાધક, એક ભજનના ફેરું જેની પાસેથી ભજનો અને કચ્છી ગીતો અને ભજનો સાંભળવા એક જીવનનો લાવો છે, આપ સૌ જેના ખૂબ ભાવથી ચાહક છો એવા મરબે કસમાંથી બધાયેલા છે. નામ તો નાનો ડેરો છે પણ નાનો નથી સાહેબ, વિશ્વ લેવલે જેનું નામ છે એવા ભાઈ દેવરાજભાઈ ગઢવીને વિનંતી કરું. ભાઈ દેવરાજભાઈ